ચાલો ધોરણ પાંચ આજે આપણે આગળના ચેપ્ટરમાં શહેરો અને એનો પરિચય મેળવી લીધા, તો હવે આપણે એના ઉપરથી સ્વાધ્યાય તૈયાર કરીશું. પ્રશ્ન એક, બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને મને ઓળખી મારું નામ લખો. પેલું છે, હું નૃત્યના સ્વરૂપો અને મીઠાઈઓ માટે જાણીતું શહેર છું, તો આવશે કોલકાતા. બીજું છે, હું મંદિરો, બૌદ્ધ ધર્મ અને યોગ માટે પ્રખ્યાત શહેર છું, તો આવશે વારાણસી. ત્રીજું છે, હું ભારતનું ગુલાબી શહેર તરીકે જાણીતું શહેર છું, તો આવશે જયપુર. ચોથું છે, હું ભારતની વેપારની રાજધાની ગણાતું શહેર છું, તો મુંબઈ. પાંચમું છે, હું ભારતની સિલિકોન વેલી તરીકે ઓળખાતું શહેર છું, તો આવશે બેંગ્લોર. છઠ્ઠું છે, હું વાહન ઉદ્યોગ માટે પ્રખ્યાત શહેર છું, તો આવશે ચેન્નઈ. સાતમું છે, હું રત્નો, રત્નજડી, આભૂષણો માટે જાણીતું શહેર છું, તો આવશે હૈદરાબાદ. આઠમું છે, હું ઉત્તમ શિક્ષણ મેળવવા માટે શહેર તરીકે જાણીતું છું, તો આવશે પુણે. તે પછી પ્રશ્ન બે, નીચે આપેલા દરેક વાક્ય ખોટા શબ્દ પર છેકો મારીને સાચું વાક્ય બનાવો. બે શબ્દ આપ્યા છે, એમાંથી જે સાચો શબ્દ હોય એ આપણે આમાં જોઈન્ટ કરવાનો, ખોટા શબ્દ પર છેકો મારવાનો. ચેન્નઈ ને જયપુર ભારતનું ડેટ્રોઇટ ગણાય છે. ચેન્નઈ ને જયપુર એમાંથી કયું ગણાય છે ડેટ્રોઇટ, તો આવશે ચેન્નઈ. તો જયપુર ઉપર આવશે છેકો. ત્રીજું છે, કોલકાતામાં ને આગ્રામાં પ્રેમનું પ્રતિક ગણાતો તાજમહેલ આવેલો છે. ક્યાં પ્રેમનું પ્રતિક ગણાતો તાજમહેલ આવ્યો, તો આગ્રામાં. કોલકાતા ઉપર છેકો મારવાનો. મનાલી હૈદરાબાદ હવા ખાવાનું સ્થળ છે, તો હવા ખાવાનું સ્થળ કયું છે, મનાલી હૈદરાબાદ ઉપર છેકો. ચોથું છે, દાર્જિલિંગ, વારાણસી, કાળી ચા અને હિમાલય રેલવે માટે પ્રખ્યાત છે, તો એમાં કયું આવશે, દાર્જિલિંગ વારાણસી છે એ આવશે છેકો. પાંચમું છે, પુણે ને નવી દિલ્હી ભારતની રાજધાની ગણાય છે. ભારતની રાજધાની કઈ ગણાય છે, નવી દિલ્હી. પુણે છે એની ઉપર છેકો. છઠ્ઠું છે, બેંગ્લોર વારાણસી ગંગા નદીના કિનારે આવેલું છે. ગંગા નદીના કિનારે આવેલું કયું શહેર, તો વારાણસી. બેંગ્લોર છે એની ઉપર છેકો. સાતમું છે, મુંબઈ હૈદરાબાદ સતત જાગતા શહેર તરીકે જાણીતું છે. સતત જાગતા શહેર તરીકે કયું જાણીતું શહેર, તો મુંબઈ. હૈદરાબાદ છે એના ઉપર છેકો. આઠમું છે, બેંગ્લોર જયપુર બગીચાઓ માટે પ્રખ્યાત છે. બગીચાઓ માટે પ્રખ્યાત હોય એવું શહેર કયું છે, તો બેંગ્લોર જયપુર છે એના ઉપર છેકો આવશે. અહીંયા આપણું આ શહેરના પરિચયનો જે છે સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે, અને એ બાકી બુકમાં લખવાનું છે.